ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાત પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. જૂનાગઢ એક તરફ મોતનું તાંડવ છે, જ્યારે બીજી તરફ સેવાની સુવાસ છે. જૂનાગઢના સોનાપુરી સ્મશાન ખાતે લોકોના આંસુ લૂંછવાના પ્રયત્નો સાથે પારિવારિક ભાવનાથી સ્ટાફ નિભાવી રહ્યો છે દિવસ રાત પોતાની ફરજ. પોતાના સ્વજનોના અંતિમ સંસ્કાર માટે આવતા લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે તે માટે ખાસ તકેદારી રખાય છે. જૂનાગઢ સિવિલમાં લાશોનો ઢેર, એમ્બ્યુલન્સમાં દર્દીઓના વેઇટિંગ, ઓક્સિજન દવાઓ અને ઇન્જેક્શનની કમી. જૂનાગઢ દિલ દહેલી ઉઠે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જ્યાં નજર પડે ત્યાં એમ્બ્યુલન્સની લાંબી કતારો, એક તરફ એમ્બ્યુલન્સમાં વલખા મારતા દર્દીઓ અને એક તરફ લાશોના ઢેર જોવાની હાલત જૂનાગઢ જિલ્લાની કોરોનાની ગંભીર સ્થિતિ નજરે પડે છે. ખાનગી હોસ્પિટલો પણ ફૂલ થતાં સિવિલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. ત્યારે કોરોના સંક્રમણનો ભોગ બનેલા પરિવાર પોતાના સ્વજનો ગુમાવે છે, ત્યારે દિવસો સુધી દિવસ રાત દોડીને ના થાકતો પરિવાર પોતાના સ્વજનોના મૃતદેહને લઈને રીતસર ઢસડાતા ઢગલે સ્વજનોના અંતિમ સંસ્કાર માટે સોનાપુરી સ્મશાન ખાતે પહોંચે છે. ત્યારે આવા કપરા કાળમાં વિધિની વક્રતા સામે આરેલા માનવીની મારું નામ જયદીપસિંહ પરમાર, કાંધોડ રોડ બાલકૃષ્ણ સોસાયટી. આજ રોજ મારા પિતાશ્રીનું અવસાન થયેલું તો અમે અહીંયા આવેલા છીએ સ્મશાનની અંદર. જાજુ વેઇટિંગમાં બેસવું નથી પડ્યું, પણ આની જે સ્ટાફ છે, સ્ટાફનો બહુ ખૂબ જ સહકાર મળ્યો છે. એમાં અર્જણભાઈ ઝાલા જે વડાલવાડા છે એનો ખૂબ જ સહકાર મળ્યો છે અમને. મોહનભાઈ અર્જણભાઈ ઝાલાનો વેઇટિંગમાં રાહ જોવી પડી છે. ના ના ના, 3 કલાકથી વધારે નથી વેઇટિંગ થાય. અને આ લોકોનો બહુ સરસ સપોર્ટ છે. કપડાં અમને લાકડા કાઢી દીધા સૂકા અને બધી રીતે મદદ કરી, આખી સ્મશાન ચિતા ગોઠવી દીધી, બધી વ્યવસ્થા ખરેખર બહુ સરસ. ધન્યવાદ ને, પાત્ર છે આ લોકો. અત્યારે આ લોકો જે ટીવીમાં કહે છે એ રીતના નથી. અમને પણ વિકલ્પ જ નથી અહીંયા આવતા પહેલાં કે આવું હશે કે શું હશે, ને પોઝિશન કઈ હશે, શું હશે, પણ એટલું વેઇટિંગ નથી. અહીંયા જુઓ તો બરાબર બધે ચારે બાજુ ચાલુ જ છે, પણ અમારે વાટ નથી જોવું પડ્યું. અત્યારે હજી અમારે 3 કલાક જેવું નથી થયું ત્યાં અમારા ડેડ બોડી છે એ ટૂંકમાં આવી ગઈ છે સ્થળ ઉપર. અસ્તુ, જય હિન્દ. મારું નામ મજનભાઈ બિગરભાઈ ચાવડા. હું સોનાપુરીમાં છેલ્લા 7 વર્ષથી અહીં સેવા કરું છું. અને અત્યારે જે કોરોના કાળ ચાલે છે એમાં કોઈ બોડી વેઇટિંગમાં રહેતી હોય તો આપણી મોટી બોડી વેઇટિંગમાં રહેતી હોય તો થોડું ઘણું હોય, પછી અહીંયા લાકડામાં પણ બોડી લે છે, અમુક અમુક નીચે બોડી લે છે. એટલે કોઈ કદાચ એવી અફવા હોય કે ભાઈ અહીંયા વેઇટિંગ રહે તો એ વાત ખોટી છે. બીજા નંબરમાં કમિશનર સાહેબ, કલેક્ટર સાહેબ સ્વતંત્ર અહીંયા પેટ્રોલિંગ ઉપર કરે છે. અહીંયા આખા દિનમાં તો 3-4 વાર આપણે તોલિયાભાઈ છે, અહીંના જે મેન હેડ એ આવે છે, પછી અમારા મનુભાઈ છે, એ અહીંયા કોઈ જાતની કોઈને તકલીફ પડવા દેતા નથી. અને બીજા નંબરમાં જે સોશિયલ મીડિયાની અંદર આવું વિડીયો વાયર થયો એ સ્વતંત્ર ખોટો છે અને હાવ બેબુનિયાદ છે, એટલે એને કોઈને મગજમાં લેવો નહીં. અને અહીંના માણસો જે આવે છે ખુશી થઈને જાય છે કે જૂનાગઢનું સોનાપુર એટલે સોનાપુર, કે વધી વધીને 2 કલાક સુધી માણસને બેવું પડે, 2 કલાકની ઉપર માણસો અહીં બેતા નથી. અને બીજા નંબરની અંદર જો અહીંયા કદાચ વધારે ટ્રાફિક થઈ જાય કે ભાઈ આપણે મોટર બગડી ગયું હોય, કોઈ મશીન બગડી ગયું હોય, તો તાત્કાલિક લાકડાની અંદર ગોઠવીને પણ બોડી લઈ લઈએ છીએ અમે, કે એના ગરદણી બિટાડા આપણે હેરાન ન થાય. તમે ક્યારથી સેવા કરો છો અહીંયા? અહીંયા લગભગ 7-8 વર્ષ થયા, 7 વર્ષ. અને ભગવાન પાસે એવી આપણે દુઆ માંગીએ બધા ભેગા થઈને કે આ કોરોના કાળમાંથી નીકળી જાય. જય હિન્દ, જય માતાજી. હું મોહનભાઈ ઝાલા, અર્જણભાઈ મોહન અર્જણ ઝાલા, ગામ બટાલ. સ્મશાનમાં નોકરી કરું છું, ફરજ બજાવું છું. અમારા મનુભાઈ સુપરવાઇઝર અમને એટલું જ કીધું કે ભાઈ મને આ વસ્ત કામ કરી દીધો અને સેવા આપજો એટલી. અને આ સેવા તો છે ને બધેની છે. અને અમારા કમિશનર સાહેબે પણ પોતે અહીંયા આવીને અમને શાબાશી દીધી. અને આ જે બોડી પડી રહી છે કોઈ બધી ખોટી વાત છે, અને કોઈ ટ્રાફિક નથી થવા દેતા. અમે જમીન ઉપર બી બારવા માંડ્યા,
કે ત્રણ બબે અઢી અઢી કલાકમાં બોડી પૂરી કરી દીધી. બધા અમારા સ્ટાફના અમુક અમારા સ્ટાફના જ અને અમારા ફેમિલી ગ્રુપ એ જ સેવા આપે, બાકી બીજા કોઈ સેવા આપતા નથી. અને અમે બધાને એવી વિતરણ કરી દઈએ છીએ કે અઢી ત્રણ કલાકમાં બોડી પૂરી કરીને આપી છીએ. અંદાજે રોજની કેટલી બોડી આવે? અંદાજે 35-40 જેવું થઈ જાય છે. અમારી નોકરી હોય તો તોય છતાં અમે બબે ત્રણ ચાર પાંચ એવું તો ચોવીસ કલાકે અમુક અમારા માણસો પડ્યા રહે છે. પછી અવરાવરા ચા પાણી પીવા જાય, પછી વાં જાય પાછા અમે આજે અમારી નોકરી પર હાજર થઈ જઈએ છીએ. અને અમારા મનુભાઈને ખાસ વિનંતી કે મનુભાઈ છે ને અમારી પાસે ચોવીસ કલાક માથે ને માથે રહે. અને મનુભાઈ એટલું જ કીધું કે કોઈની કાંઈ ફરિયાદ ન આવી જોઈએ અને કમિશનર સાહેબની કોઈ ઉપાધિ ન થવી જોઈએ. આપણે નગરપાલિકા સ્ટાફની અને સોનાપુરની ઇજ્જત આબરૂ ન થવી જોઈએ એવું કામ કરજો. અમે અત્યારે એવું કામ કરીને બતાવીએ છીએ. અત્યારે ટોટલ કેટલી બોડી એક સાથે અહીંયા અગ્નિ સંસ્કાર થઈ શકે તેવી વ્યવસ્થા કરી છે? એ તો વ્યસ્ત સાહેબ, બોડી તો ઘણી બધી આવી છે, પણ શું છે એમાં અમે 14-15-20 બોડી થઈ ગઈ હોય. પણ શું છે કે વાંથી જાય અમે ગણતરી ન હોય અમારી પાસે. વાં જાય ઇલેક્ટ્રિકમાં જાય, ઇલેક્ટ્રિકમાંથી પછી ઓલા ઇલેક્ટ્રિકમાં, પછી વાં લાકડામાંથી વળી પાછા બરાબર નીચે જમીન ઉપર બાર દે. એટલે પછી અમને એ મગજમાં સાહેબ ન હોય, પ્લીઝ એટલી મહેરબાની અમને એટલો બધો ભાવ કરો. કારણ કે વાં ગોઠવવા જાય, વાં ગોઠવવા જાય, એટલે એ બાબત સાચો મહત્ત્વ ઓફિસમાં હોય. બરાબર સાહેબ, એટલી મહેરબાની. આવા જય ભગવાન જી. હા, હું મનસુખભાઈ વાઘેલા, હું સોનાપુર અહીંયા ઓપરેટરમાં છું અત્યારે હાલ. અહીંયા અમારી સંતાનપુરની અંદર આપ જોઈ શકો છો કે કેટલા લાકડાનો સ્ટોક છે અને અમારી ઇલેક્ટ્રિક ભઠ્ઠી છે. અને એમાં 48 કલાક સુધી એકધારી આમનામ સતત ચાલુ રહેતી હોય તો એમાં ખામી તો થતી જ હોય, મોટર ઉભરતી હોય એવું થતું હોય. પણ અમે એની માટે અમારા સાહેબ ચુડાસમા સાહેબ છે, કમિશનર સાહેબ શ્રી છે, એની સૂચના મુજબ અમે ઇમરજન્સી માટે એના પણ માટે અમે મોટરો પણ એડવાન્સ અહીંયા રાખીને અમે એને કોઈને હેરાન ન થાય એ માટે થઈને અમે અહીંયા મોટરો પણ ઇમરજન્સી રાખીને અમે ઇમરજન્સીમાં તરત જ અમે બીજી બદલાવીને પાછી ચાલુ ભઠ્ઠી અમે કરી દઈએ છીએ. અને કોઈ પણ જાતને કોઈને તકલીફ ન પડે એ રીતના અમે અહીંયા અમારો સ્ટાફ કાર્યરત પૂરેપૂરો સક્ષમ છે અને કામગીરી કરે જ છે. અહીંયા કોઈ જાતને બીજા કોઈ સેવાભાવી અમારે અહીંયા કોઈ અહીંયા સેવા કરવા આવતા જ નથી. અહીંયા ખરેખર તમે આપ જોઈ શકો છો, અમારા કમિશનર સાહેબ શ્રી હમણાં જ વચ્ચે આવ્યા હતા, એને પણ કીધું લાકડાનો કોઈ પણ સ્ટોક કાંઈ પણ ઘટતો હોય અમારા સહભાગી અમારા અધિકારીશ્રીઓ હંધાય અમને પૂરેપૂરો સહકાર આપે છે. એક ફોને અમને કાંઈ પણ વસ્તુ ઘટતી હોય ઇમરજન્સી તરત જ પહોંચાડી આપે છે. અમે કોઈ જાતને અહીંયા વેઇટિંગ અમે 5-5, 6-6 કલાક કે 7 કલાક સુધી અમે રાખતા જ નથી. અત્યાર સુધીમાં કોઈ પણ એક બોડીને અમે કોઈથી 7 કલાક વેઇટિંગ રાખી જ નથી. બહુમાં બહુ તો 2-3 કલાક રાહ જોવી પડે કે સામેની બીજી ભઠ્ઠીમાં સંસ્કાર પૂરા થાય ત્યાં લગી એ લોકોને વેઇટિંગ રહેવું પડે, એ જ વેઇટિંગ રહે. બાકી કોઈ દી અહીંયા 1-7 કલાક સુધી અમે કોઈને વેઇટિંગ રાખતા જ નથી. એટલે અમારો સ્ટાફ ખરેખર સક્ષમ છે અને અહીંયા કોઈ પણ જાતની કોઈને અમે કોઈને વેઇટિંગમાં રાખતા જ નથી. અને અહીંયા અમે પૂરેપૂરો એ લોકોને સહકારને શાંતિથી ન જ અહીંયા અગ્નિ સંસ્કાર કરીને જાય એવો અમારો હેતુ છે. અંધારીનો સ્ટાફ કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.